સુરતના ઓલપોર તાલુકામાં સરકારી જમીન ઉપર બિનઅધિકૃત રીતે ગેરકાયદેસર બનાવવામાં આવેલા ચિંગાતળાવ ઉપર આજરોજ વહીવટીતંત્રએ સપાટો બોલાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઝીંગા ઉછેરકો દ્વારા તળાવ બનાવી દેવાની અને ફરિયાદો ઉઠી હતી, જેને પગલે ઓલપાડ મામલતદારની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે સોંદાલા ખારા ગામની સીમા આવેલા ઝીણા તળાવ ઉપર જેસીબી વડે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. મામલતદારની સાથે તાલુકા પંચાયત ઓલપાડ અને સુરત જિલ્લા પંચાયતની ટીમનો સ્ટાફ પણ ડિમોલિશનની કામગીરીમાં જોડાયો હતો. ઓલપાડ તાલુકાના સોંદલા ખારા ગામે સરકારી જમીનમાં ઝીંગા તળાવનું ગેરકાયદેસર તળાવ બની રહ્યા છે એ ઘણા ટાઈમથી રજૂઆતો હતી. ગ્રામજનોનો પણ બહુ આક્રોશપૂર્વક રજૂઆતો હતી. એના સંદર્ભમાં સરકારી જમીનોમાંથી ઝીંગા તળાવમાંથી દૂર કરવા માટે દબાણ દૂર કરવાનો એક પ્રોગ્રામ કર્યો છે અને આ જે પ્રોગ્રામ છે ને એ લગભગ ઘણા બધા 4-5 મોટા સરકારી નંબરમાં 70-80 દબાણો છે એ પૈકી આ જે દબાણ દૂર પ્રોગ્રામ છે એ સફળતાપૂર્વક પાર પાડેલ છે, જેમાં પોલીસ તંત્ર, સરકારી તંત્ર, જિલ્લા પંચાયત તંત્ર, તાલુકા પંચાયત તંત્ર બધાનો અમે સાથ સહકારથી પૂરું. રસિક પટેલનો રિપોર્ટ, ઓલપાડ.